અને જુઓ પહેલો અક્ષર નામનો પહેલો અક્ષર કેપિટલ આ ચેક કરી લેજો તમે લખ્યા છે સાચા છે કે ખોટા હવે આજે આપણે આપણે અત્યાર સુધી શું શીખ્યા નીચે આપેલા નામ અંગ્રેજીમાં લખ્યા છે બરાબર ગુજરાતીમાંથી શેમાં લખ્યા આપણે અંગ્રેજીમાં હવે આજે લખીશું નીચે આપેલ નામ ગુજરાતીમાં લખવાનું છે એટલે અંગ્રેજીમાંથી શું લખવાનું છે ગુજરાતી બરાબર હવે જોઈએ પહેલો શું છે જી એ જીએ નો શું થશે જી નો શું થશે જીએ નો ગ બરાબર જી નો શું થશે ગ પછી ફરી જીએ તો શું થશે ગ ગ ગ અને એનો ન ગ પછી બીજું શું છે એન એ એન એ નો એ નો શું થશે ન એ નો વ અને એલ નો પછી શું છે એ ચલો બોલો તો ડીએચ નું શું થશે ધ બરાબર ડીએચ નું શું થશે ધ પછી આર એ તો આર એ નું શું થશે ર અને એમનો મ ધર મ ચલો એવી રીતે અહીંયા જોઈએ એ તો એનો શું થાય અ એમનું શું થાય એમ એનો એમ એ શું થશે મ અને એનો ન અ મ ન ચલો હવે આ જોઈએ એસ એ એસ એનું શું થશે સ એસે નું શું થશે સ બરાબર એસ એ સ એન એ શું થશે ન અને ડી નો હવે અહિયાં જુઓ તો એસ એચ એ છે તો એસ એચ એ છે તો શું મૂકશું અહિયાં કયો શ આવશે બરાબર ચલો પછી આર એ ર સર શું થયું સર દ આવડશે તમને બધાને જુઓ ચલો અહીંયા જોઈએ ટી એ ટી નો શું થશે ટી એનો ટી પણ થાય અને ત પણ થાય ચલો ત અને એનો ન ત આવડશે બધાને આવડશે બરાબર ને હવે બીજા જોઈએ આપણે અહીંયા એટલે મ લાય એટલે લ અને વાય એટલે ય તો શું આવ્યું મ લ ય આપણે મને લાગે છે બધાને આ આવડશે ગુજરાતીનું આ નામ લખવાના છે નામ ગુજરાતીમાં લખો અંગ્રેજી ના ગુજરાતી કરવાના છે જેટલા બાકી રહ્યા છે બધા જાતે કરજો આ સરસ આવડશે બરાબર ને ચલો આગળ હવે કેવી રીતે તમારી નોટમાં તમારે લખવાનું છે નોટબુકમાં એ હું તમને બતાવી દઉં પછી કાલે હું હોમવર્ક મૂકીશ આન્સર પણ ત્યાં તમે નોટબુકમાં કેવી રીતે લખશો ચલો જો તમારી બુક ની અંદર તમારે લખવાનું છે સૌથી પહેલા ગ ગ ન પહેલા તો હેડિંગ છે એ જીએ એન તો શું લખવાનું છે પછી સામે ગુજરાતી શબ્દ લખવાનો છે ગ ન આપણે ચલો હું બીજું એક લખું છું ચલો શું કેશો આને આ શું લખ્યું છે એચ એટલે હ હલ એટલે લ અને એટલે કે એટલે ક આ વર્ષે ચલો બીજું એક લખીએ આપણે હવે તમને આ તો આવડે જ છે બોલો તો પી એટલે પ એલ એટલે લ અને કે એટલે ક બરાબર એકદમ પાક્કું એટલે આ રીતે એકદમ વ્યવસ્થિત રીતે લખવાનું છે એચ પણ આડું ના જવું જોઈએ નોટ માં અક્ષરો એકદમ સરસ રીતે લખવાના ચલો હવે હું એક પૂછું હું આડા આવડી પૂછું છું તમે બધા જવાબ આપશો ચલો બધા જ ચલો મેં આ લખ્યું છે આનું શું થશે એ ખાલી મને કેજો હું આપણે એક્ઝામ લઈએ છીએ ચલો આનું શું થાય આનો શબ્દ શું થાય ગુજરાતી વર્ડ પીએચ અને એફ એ એટલે શું થશે બોલો જલ્દી શું થશે ફ શું થશે ફ ચલો હા હવે આનું કે એસ એચ એ અને એક્સ એ ચલો શું થાય આનું કોણ કહેશે મને શું થાય ક્ષ શું થશે ક્ષ આવડશે આ રીતે ગુજરાતી કક્કો તૈયાર કરજો アルファベット ને ગુજરાતી અને અંગ્રેજી બરાબર આ રીતે આપણે લખવાનું છે હવે તમે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાં જે લખ્યું હોય એને ઇંગ્લિશ સ્પેલિંગ બનાવતા નામના શીખી ગયા બરાબર તે બરાબર એકદમ સરસ રીતે તૈયાર કરજો બીજા એક્સ્ટ્રા એટલે કે વધારાના પછી આપણે એક્સરસાઇઝમાં રિવીઝનમાં આપીશું બરાબર અત્યારે આટલું Good.